નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ત્રીજું ધોરણ વિષય કલસોર અને એનો એકમ છે એક વાંદરાને ન આવડે એનો ભાગ જોઈશું પેલો પાઠ વાંદરાને વાંચતા ન આવડે ચાલો ગાઈએ કીતડું એક ગીત છે કે ઉંદર રહે છે દરમાં માણસ રહેતો ઘરમાં ઉંદર છે દરમાં માણસ તો ઘરમાં ચક્કો ચક્કી રે માળામાં ચક્કો ચક્કી રે માળામાં બટેર તેતર સમડીનું ઘર ઊંચા જાડે ચીડિયા લટકે ડાળે ગાય બકરી રહેતા વાડે વંદો તો ચૂપચાપ તિરાડે સિંહ સૂવે છે બોડ માં ને હું તો બાની સોડ માં અહીંયા એક ચિત્ર આપેલું છે એ ચિત્ર તમે જુઓ બરાબર ચિત્ર જોઈ લો પછી એના આધારે પ્રશ્નો છે જો સુઘરીના માળામાં કોણ છે અને તેને સુઘરીના માળામાં શું તકલીફ પડતી હશે તો જો અહીંયા જુઓ તમે સુઘરીના માળામાં તમારા ચિત્રમાં જોશો તો એક નાનું બાળક છે તો એને મોકળાશથી ફરવામાં તકલીફ પડે પછી સિંહ ક્યાં છે અને તે ત્યાં શું કરતો હશે તો જો સિંહ છે ઘર પાસેના ખુલ્લા મેદાનમાં છે અને તે ઘોડા તરફ જોઈ અને ઘોડાનો શિકાર કરવાનું વિચારતો હશે ત્યાર પછીનો પ્રશ્ન છે કે સિંહની બોડમાં કોણ છે તો સિંહની બોર્ડમાં કીડી છે બરાબર હવે એક વાર્તા છે કે વાંદરાભાઈનું ઘર એક હતા વાંદરાભાઈ ખટખટ એનું નામ એને છે ને જાડે જાડે ફરવું ગમે ને છાપરા ઉપર કૂદવું પણ ગમે બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે અને હુપાઉપ કરતો રહે શિયાળો શરૂ થયો ધીમે ધીમે ઠંડી વધવા માંડી ખટખટને ઠંડી લાગે એટલે એ એક ડાળથી બીજા ડાળે ફરતો જાય અને એક છાપરા પરથી બીજા છાપરા ઉપર કૂદતો જાય અને ઠંડી ભગાડતો જાય ખટખટે એ ઘર પાસે અચરજ જોયું થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા ને ગાલ ઉપર મૂકતા હતા આહા મળી ગઈ ઠંડી ભગાડવાની રીત અને ખટખટે કૂદકા માર્યા અને ખેતરોમાંથી ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા ઝાડ નીચે ઢગલો કર્યો અને હૂપાહૂપ કરી અને બધા દોસ્તારોને બોલાવ્યા બધા ભેગા મળી અને ઠંડી ભગાડવા બેઠા અને ખટખટ કીએ આહા ઠંડી ભાગી રહી છે બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા ગયા હા ભાગી રહી છે ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુઘરી આ બધું જોઈ રહી હતી એણે વિચાર્યું કે બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થર છે ઠંડીથી બચવા હું તેમને મારા માળામાંય બોલાવી શકતી નથી ખટખટે તો ચટપટ સુઘરીને બોલાવી આવ આવ ચટપટ તાપવા આવ ચટપટ કે ના ના હો સોરી હો ખટખટ હું તો મારા માળામાં છું અને મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે ખટખટ કે એવું તે કંઈ હોય આટલી બધી ઠંડી છે ને સુઘરી કે પણ ઘર હોય ને તો ઓછી ઠંડી લાગે અને હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને શિયાળામાં ઠંડી ઓછી લાગશે અને ચોમાસામાં વરસાદથી બચી શકાશે હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુઘરી કહે છે ને તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી ખટખટને થયું કે આ તો નાનકડી સુઘરી અને મને સલાહ આપવા નીકળી છે થોડી પછી બધા સાથે ઉપાઉપ કરી અને એક ઝાડથી બીજા ઝાડ ફરવા લાગ્યા ને ગાવા લાગ કે ડાળે ડાળે કૂદીએ છીએ ઝાડે જાડે ફરીએ છીએ ઠંડી થી ક્યાં ડરીએ છીએ હુપાહૂપ હુપાહૂપ કરીએ છીએ પછી આવ્યો ઉનાળો આકાશમાંથી તો જાણે આગ વરસી રહી છે ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેબ જેબ સાવ પોત પોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા સુઘરીભ તો માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી ખટખટ 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 તારે ઘર નથી બનાવવું તો ગીત ગાતો ગાતો બીજી ડાળે ઠેકડો મારી ગયો ઝાડને છાંયે રહીએ છીએ પૂછડેથી પવન નાખીએ છીએ ગરમીથી ક્યાં ડરીએ છીએ હુપાહુપ હુપ હુપા હુપા હુપ ચટપટ સુઘરી તો પોતાના માળામાં ઝૂલતી રહી ને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી આમ ને આમ શિયાળો ગયો ઉનાળો ગયો અને ચોમાસું આવ્યું અને આકાશમાંથી તો વરસાદ તૂટી પડ્યો કડડડ ધૂમ ધૂમ અને વીજળીના કડાકા ને ભડાકા ને વાદળોનો ગડગડાટ બધા ઝાડ છે ને પાણીથી તરબોળ થઈ ગયા અને બધે બંબાકાર જળબંબાકાર ખટખટને તો તેના દોસ્તો ભીંજાઈ ગયા માથે મોઢે પીઠે અને પૂંછડે બધે પાણી પાણી ઠંડીએ ખૂબ લાગ્યો માળામાંથી સુઘરી ફર કરતી આવી અને એને જોયું કે બધા વાંદરા એની પૂંછડી ઊંચી કરીને મિનારા જેવું બનાવીને બેઠા હતા અને ગાતા હતા પૂછ મિનારમાં રહીએ છીએ પાણીમાં પલળીએ છીએ વરસાદથી ક્યાં ડરીએ છીએ હુપાહુપ ઉપાહુપ 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 પછી ત્યાંથી ઉપાહુપ કરતા ભાગી ગયા વાંદરાએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું અને ચટપટ સુગ્રીબાઈ એ છોડી દીધી હવે આપણે જોઈએ જો વાંદરાઓ શું કર્યું અને ત્યાં તમને શું સૌથી વધારે મજા પડી તો જો બધા વાંદરાઓએ આપણે વાર્તા જોઈ એમાં તમને ખ્યાલ હોય તો આવ્યું કે એની પૂંછડી ઊંચી કરી અને મિનારા જેવું બનાવીને બેઠા હતા અને ગીત ગાતા હતા આ ચિત્ર જોઈને આપણને ખૂબ મજા આવી પછી વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો તમે શું કરશો તો જો વરસાદ આવતો હોય અને છત્રી ન હોય તો વરસાદમાં નાચી કૂદીને ભીંજાવાનો આનંદ પણ આપણે લઈએ છીએ પણ માપે પલરવાનું નહીંતર ઠંડી પણ લાગી જાય કોઈ કારણસર બે ત્રણ મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે તમને સી તકલીફ પડે અને સી મજા પડે તો જો કોઈ કારણસર બે ત્રણ મહિના સુધી આપણે ઘર વગર રહેવાનું થાય ને તો શું થાય તો કે ગરમી અને ઠંડી બંને સહન કરવી પડે વરસાદમાં ભીંજાવું પડે ભણવામાં પણ અગવડતા પડે અને કશું કામ ન રહેતા પણ મજા પડે વાંદરાઓએ જે કર્યું તે તમને રીતે આપણે એમનો શો ઉપાય બતાવીશું જો વાંદરાઓએ કંઈ ન કર્યું એ આપણને જરાય ગઈ નથી આપણે તો એવું કહીએ કે પોતાનું ઘર બનાવી લે તો એને ઠંડી તડકો ને વરસાદ બધાથી રક્ષણ મળી શકે સુગરી કેવી રીતે માળો બનાવતી હશે તો સુગરી છે એ પોતાની ચાંચ વડે તણખલા ભેગા કરે પછી શું કરે તો કે એ તણખલાને ગૂંથીને ઘર બનાવે પછી વાંદરાઓએ મરચાંનું તાપણું કેમ કર્યું હતું તો વાંદરાઓએ છે એ ઠંડી ભગાડવા માટે મરચાંનું તાપણું કર્યું હતું પછી મરચાંનું તાપણું આપણે કરીએ તો શું થાય તો મરચાંનું તાપણું જો આપણે કરીએ ને તો એના ધુમાડાથી આપણને જોરદાર ઉધરસ આવે હવે વાર્તા વાંચો ને કહેવાનું છે જો વાંદરાનું નામ શું હતું તો વાંદરાનું નામ એ આપણે તમે વાર્તામાં જોશો તો વાંદરાનું નામ ખટખટ હતું વાંદરાનું નામ ખટખટ હતું શું હતું પછી વાંદરાની ચિંતા કોણ કરતું હતું તો વાંદરાની ચિંતા સુઘરી કરતી હતી એટલે અહીંયા લખીશું આપણે કે વાંદરાની ચિંતા સુઘરી કરતી હતી પછી ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલી પડી તો જો ઘર વગર વાંદરાઓને ઠંડીમાં થરથર ત્રુજવા લાગ્યા ગરમીમાં પરસેવે રેપ થઈ ગયા અને ચોમાસામાં ભીંજાઈ ગયા એટલે અહીંયા લખીશું વાંદરા ઘર વગર ઠંડીમાં ત્રુજ્યા ગરમીમાં પરસેવે નહાયા અને વરસાદમાં ભીંજાઈ ગયા ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું તો ઠંડીથી બચવા વાંદરાઓએ મરચાંનું તાપણું કર્યું ઠંડીથી બચવા વાંદરાઓએ મરચાંનું તાપનું કર્યું પછી આ નાનકડી સુઘરી મને સલાહ આપવા નીકળી એવું વાંદરાએ કેમ કહ્યું હશે તો જો આપણે વાર્તા તમને સાંભળી અને પછી વાંચી પણ છે તો એમાં તમને ખ્યાલ આવી જાય કે વાંદરાની સુઘરીની સલાહ વાંદરાને ગમતી નથી એટલે અહીંયા લખીશું સુઘરીની સલાહ વાંદરાને ગમતી નથી તેથી તે કહે છે આ નાનકડી સુઘરી આ નાનકડી સુઘરી મને સલાહ આપવા નીકળી છે વાંદરાઓ વારંવાર શું બોલતા હતા તો જો વાંદરા આપણે વાર્તા જોઈએ તો એમાં વારંવાર ઉપાહું હું આવું બોલતા હતા સુઘરીની સલાહ સાચી હતી કે ખોટી તો સુઘરીની સલાહ સાચી હતી કારણ કે ઘર આપણને ઠંડી ગરમી અને વરસાદથી શું આપે છે રક્ષણ આપે છે પછી સુગ્રીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી તો વારંવાર સલાહ આપવા કરતા વાંદરાએ ઘર ન બનાવ્યું વારંવાર સલાહ આપવા છતાં વાંદરાએ ઘર ન બનાવ્યું ચિંતા છોડી દીધી પછી નીચેના માંથી કોણ કોણ પોતાનું ઘર બનાવે એમાં રાઈટ કરો તો જો નીચેનામાંથી છે એ ચકલી છે પોતાનું ઘર બનાવે પછી કબૂતર પણ પોતાનું ઘર બનાવે છે પછી જો બિલાડી કૂતરો અને ગાય તો એ પોતાનું ઘર જાતે બનાવતા નથી તો અહીંયા આપણે પેલો એકમ વાંદરાને વાંચતા ન આવડે એનો પેલો ભાગ પૂર્ણ કરીએ છીએ બાકીની વિગતો આપણે ભાગ બેમાં જોઈશું આશા રાખું છું કે આપણે વિડીયો પસંદ આવ્યો હશે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ભાગ બે સાથે આભાર